નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા કલાકારો છે અને દરેક કલાકારોએ ગુજરાતી સંસ્કૃતિ અને અને પોતાની આગવી ઓળખ દેશ વિદેશમાં પ્રખ્યાત બનાવી દીધી છે ત્યારે આજના સમયમાં ઘણા બધા કલાકારોનો વિદેશમાં ખૂબ મોટું નામ છે ત્યારે સામાન્ય જીવન અનેક કલાકારો જીવી રહ્યા છે ત્યારે લોકપ્રિયતા મેળવ્યા પછી સામાન્ય જીવન જીવવું તેના કરતાં એક મોટી વાત કહેવાય છે આજે આપણે ગુજરાતના એવા એક હાસ્ય કલાકાર વિશે વાત કરવાના છીએ જેને હાસ્ય કલાકાર તરીકે એવા ધીરુભાઈ સરવૈયાને તો તમે બધા જાણતા જ હશો ધીરુભાઈ સરવૈયાના અંગત જીવન વિશે ઘણા બધા લોકો ઓછું જાણે છે મિત્રો આજે આપણે ધીરુભાઈ સરવૈયાના જીવન વિશે વાત કરીશું તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે બધા લોકોને જાણીને નવાઈ લાગશે કે ધીરુભાઈ સરવૈયા હાસ્યનો કાર્યક્રમ ઉપરાંત ગામડાની અંદર ખેતી પણ કરે છે ધીરુભાઈ સરવૈયાના પરિવારની અંદર તેમના પિતા પત્ની અને પાણી દીકરો ઉપરાંત પુત્ર વધુ છે ધીરુભાઈ સરવૈયા પોતાના ગામની અંદર ખૂબ જ સાદું જીવન જીવે છે અને ગામડામાં રહીને થ્રી બી એચ કે ઘર છે અને ઘરથી થોડેક કિલોમીટર દૂર તેમની વાડી આવેલી છે ત્યાં પોતાનું પાકું મકાન છે અને વાડીની અંદર ટ્રેક્ટર દ્વારા ધીરુભાઈ સરવૈયા ખેતી પણ કરે છે તેમના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ ખીરસરામાંથી લીધું છે અને તેઓએ ચાર ચોપડી અભ્યાસ કર્યો છે અને સંગીતની વાત કરવામાં આવે તો ધીરુભાઈ સરવૈયાને સંગીત વારસામાં મળ્યું છે અને તેઓ નાનપણથી જ દુહા અને છંદ ઉપરાંત ભજન પણ ગાતા હતા ધીરુભાઈ ધીરે ધીરે હાસ્ય કલાકાર બની ગયા અને પોતાના જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષો કર્યા બાદ તેઓ પહેલી વખત મલવૈયા કોલેજની અંદર એટલે કે માલવૈયા કોલેજની અંદર કાર્યક્રમ કર્યો હતો અને દૈનિક દસ રૂપિયાના પગારે ધીરુભાઈ સરવૈયાએ આર કે ફોરજી પ્લાન્ટમાં છ વરસ નોકરી પણ કરેલ છે ત્યાર પછી ધીરે ધીરે તેઓ આગળ વધતા ગયા અને એક મોટા હાસ્ય કલાકાર બની ગયા અને ચાલીસથી પણ વધારે દેશોની અંદર પોતાના કાર્યક્રમો કરી ચૂક્યા છે અને હાલમાં તેઓ સાહીઠ હજારથી લઈને એક લાખ પચાસ હજાર સુધીના કાર્યક્રમોની ફી વસૂલ કરે છે તો મિત્રો આજે આપણે જાણ્યો હાસ્ય કલાકાર એવા ધીરુભાઈ સરવૈયા વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો